જામનગર શહેર જ્યાં ઠેર ઠેર ખડકાય છે ગંદકીના ગંજ. શહેરના અન્ય વિસ્તારો તો ઠીક, પણ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના વોર્ડમાં પણ રોડ ઉપર ખડકાય છે ઠેર ઠેર ગંદકીના ઢગલા. મેયર વિનોદભાઈ ખીમસુરિયાના વોર્ડ નંબર 16ના અલગ અલગ વિસ્તારમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તપાસ કરતા શહેરના રોડ રસ્તા પર કચરાનું જ સામ્રાજ્ય જોવા મળ્યું. ન માત્ર ગંદકી પણ રસ્તે પશુઓ પણ રઝળતી હાલતમાં જોવા મળ્યા, જ્યારે રોડ રસ્તા પણ બિસ્માર હાલતમાં છે. આ અંગે મેયરને સવાલ કરતા આડકતરા યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાની વાતનો સ્વીકાર કર્યો. જો કે બાદમાં સંબંધિત વિભાગોને સૂચના આપી હોવાનો લૂલો બચાવ પણ કર્યો. મહાનગરપાલિકાના વાર્ષિક બજેટની મોટા ભાગની નાણાંની ફાળવણી સોલિડ વેસ્ટ વિભાગ પાછળ ખર્ચવામાં આવે છે, તેમ છતાં શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે. જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયાનો આ વોર્ડ નંબર 16 છે. આ વોર્ડ નંબર 16નો બોર્ડ છે અને બોર્ડ પછીની જે અહીંયા સ્થિતિ છે એવું હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા ચોતરફ મુખ્ય રસ્તો છે, છતાં પણ આપને ગંદકી જોવા મળશે. ગંદકીની સાથે સાથે આ રસ્તા પર આપને રસ્તે રઝળતા ઢોર છે તે પણ જોવા મળશે. જે રીતે આપ જુઓ છો કે અસહ્ય ગંદકી તો છે, તેની સાથે રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ છે, તો સાથે સાથે આ વિસ્તારમાં જ ખાડાઓનું સામ્રાજ્ય પણ છે. તેને લઈને લોકોને ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 16 એટલે કે જે મેયરનો વોર્ડ છે તેમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રવિ બુધદેવ, એબીપી અસ્મિતા, જામનગર. મહાનગરપાલિકાનું કામ હાલતું હોય અને તમે ગયા હો તો એ રોડ તૂટેલો જોવા મળ્યો હોય, ત્યાં પાણી કે ભરેલું હોય અને ત્યાંના સ્થાનિક લોકોએ, પબ્લિકે અને અમારા જે સ્થાયી મારી સાથેના કોર્પોરેટરો છે એ પણ મને એની જાણ કરેલી હતી કે આવી રીતે જે એક બે જગ્યાએ, તો એનું તાત્કાલિક અમે જે તે સિવિલ શાખામાં કહી અને એનું પેચવર્કનું કામ ચાલુ કરેલું છે. સફાઈમાં તો અત્યારે તમારી વાત એકદમ સાચી છે કે સફાઈ અત્યારે કરવી જરૂરી છે, કે રોગચાળો વધુ ફેલાવાની શક્યતા છે. એટલે મેં જે તે ડિપાર્ટમેન્ટ જે ને આરોગ્ય શાખા જે સોલિડ વેસ્ટ છે એની સાથે પણ કાલે વાતચીત કરી અને અમે ઢોરના ડબ્બે પણ ગયા હતા જે ગાયોની સમસ્યા એની સાથે વાતચીત કરી અને એમાં પૂરતા કરવાની અમે પ્રયત્ન ચાલુ છે.